गुड इवनिंग स्टूडेंट्स। तो मॉर्निंग में लेक्चर की अंदर आज सवाल रहता है, चलो मस्तिष्क आवरण विषय बात करें। आज आगे बढ़िए, मस्तिष्क आवरण विषय बात करेंगे। आज ध्यान भी आगे करेंगे, तो आज अगर बात करें जो मस्तिष्क में सेरेब्रो स्पाइनल तानिका
निर्माण क्या थी थाई से तो के पास भी मस्तिष्क गुहाना रुधिर केसी का झाड़ ना आज का समय रक्षण मगध खुद का मारता भाई दौड़ी दौड़ी जोता भाई तो मगध ने आज का लागे समस्त ही गणा आज का लागे वो विचार विचार करो इतने बाद वो चोट लिया रो तो आज का लागे तो आज का समय रक्षण आज का समय रक्षण का कौन है मगध मगज ने आज का समय रक्षण अपन काम सीएसएफ करे छे બીજા નંબર ઉપર તારકતા પૂરી પાડે છે ત્રીજા નંબર ઉપર નકામા ઘટકોને દૂર કરે છે નકામા ઘટકોને દૂર કરે છે ઉત્સર્ગ ઘટકો પણ કહી શકાય નકામા ઘટકો પણ કહી શકાય બરાબર બીજું चेता अंतस्त्राव ना स्थानांतरण में पण उपयोगी छे एकला अंतस्त्रावो ना स्थानांतरण माटे पण उपयोगी छे बराबर आता सीएसएफ आपला सेरेब फाइनल ग्रुप इज इन बात ईश्वर हो
नाम मुझे जाए तो मन पूर्ण बुद्धि याद रखूं बस इन मुझे विषय पर बात कर सकूं तो ईश्वर जो करा कर तो दुनिया में कोई नहीं आने वाला कोई नहीं पड़ने से मुझे जाए तो मन विचार वालों की नाम पर तेरे बातों पर बार बार जस्ट एस्ट्रोनॉट्स मतलब डिस्कस अबाउट बायोलॉजिकल लेवल नॉट मोर दैन तो मानव मगज मैं दूसरी बात करिए ह्यूमन ब्रेन मगज ब्रेन महत्वपूर्ण होंगे जैसे कंप्यूटर में जो सीपीयू काम करता है इधर अपना शरीर में जो मगज काम करे बद्धा संदेशाओं आप पहुंचा बद्धा ने कि तुम्हारे आकार करो चाहे ना करो एक शॉट में हेड ऑफिस बराबर तो मगज जे छे 1200 થી 1400 ગ્રામ જેટલું વજન ધરાવે વજન 1200 ગ્રામ થી 1400 ગ્રામ આ એપ્રોક્સી વજન છે બરાબર બીજું એની અંદર 100 અબજ જેટલા ચેતાકોષો હોય મગજમાં ચેતાકોષો संख्या 100 अबज आ अंदाज से कोई गणवानो भी हो 100 अबज बराबर घणा बता जो है आना हिसाब से मगज का पुरुष नाम छे मगज ना त्रण भागो छे पहला नंबर ऊपर आवे अग्र मगज બીજા નંબર ઉપર આવે મધ્ય મગજ અને ત્રીજા નંબર ઉપર આવે પશ્વ મગજ ત્રણ મહત્વપૂર્ણ ભાગો અગ્ર મધ્ય પશ્વ સૌથી પહેલા અગ્ર મગજની વાત કરીએ આપણે અગ્ર મગજ અગ્ર મગજ પણ કેટલી રચના ધરાવે ધ્રાણપિંડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક
એનાથી જુદા પડતા હોય છે. બરાબર, કેરો સમકાલ કે બંને ગોળા તો જે છે મજ્જિત ચેતા તંતુના પટ્ટાઓથી જોડાયેલા હોય ને કેરો સમકાલ કહેવામાં આવે. તો બંને ગોળા મજ્જિત ચેતા તંતુના પટ્ટાઓ જોડાયેલ હોય તેને કેલોસમ કહેવાય. કેલોસમ એટલે એ બધી મજ્જિત ચેતાતંતુના પટ્ટાઓ છે જેની સાથે જેની મદદથી બંને ગોળનો ગોળા જે છે એ જોડાયેલા હોય છે. કેલોસમ કાય જે છે એ સસ્તન પ્રજાતિનું લક્ષણ છે. કેલોસમ કાય એ સસ્તન પ્રજાતિનું લક્ષણ છે. એમાં જોવા મળતી આગવી વિશેષતાની અંદર પણ કહી શકાય તારા બ્રેઇનમાં મગજ. બીજું મધ્યમાં મોટી સફેદ ચેતાતંતુની વળાંકવાળી જાડી પટ્ટી આવેલી હોય છે. કેવો સંકાય મધ્યમાં ચેતાતંતુની જાડી વળાંકવાળી સફેદ પટ્ટી જોવા મળે છે જેના જોડાણ માટેની ક્રિયાવિધિ દર્શાવે છે. બીજું કે કેલોસમ કાય જે છે એના ટૂંકા અગ્રભાગમાં ટૂંકો અગ્રભાગ જોવા મળે, આગળનો ભાગ ટૂંકો જોવા મળે, એ અગ્રભાગને સ્પેલેનિયમ કહેવામાં આવે છે. ટૂંકો અગ્રભાગ દ્વારા બનતી ત્રાસી પટ્ટી શું કહેશું આપણે? ફોર્નિક્સ. બરાબર, બીજું કે ખાસ કરીને જે આ ધ્રુવ ધનુષ્ટ છે ઘોડા છે એની જે આપણે વાત કરી છે ગળીમય રચના જોવા મળે છે ગળીઓ માટે. બરાબર, એ ગળીમય રચનાનો હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો ખાસ કરીને જે ધ્રુવ મસ્તિષ્કની બાહ્ય સપાટી છે એ ખૂબ જ ગળીવાળી હોય છે. સ્લકાઈને
फीसर्स कॉलेज, सो जैसे फीसर्स ત્રણ પહોળી છે અને ઊંડીસ લખાઈ જે છે ફિશર્સ તરીકે ઓળખાય છે. ફિશર્સ જે છે કે ગોળાને ચાર ભાગમાં રૂપાંતરિત કરે છે. ગોળાને ચાર ભાગોમાં વિભાજિત કરે છે. વિભાજિત કરે છે. તો બૃહદ મસ્તિષ્ક ગોળાની વાત પૂરી થઈ. બૃહદ મસ્તિષ્ક ગોળા જે છે જે ચાર ભાગમાં વિભાજિત થાય છે એ ચાર ભાગના નામ મુજબ છે. એમાં પહેલા નંબર ઉપર છે અગ્ર કપાલી ખંડ, બીજા નંબર ઉપર છે મધ્ય કપાલી ખંડ, ત્રીજા નંબર ઉપર છે શંખક ખંડ અને ચોથા નંબર ઉપર છે પશ્વ કપાલી ખંડ. ચાલો અગ્ર કપાલી ખંડ ની વાત કરી. અગ્ર કપાલી ખંડ જે છે એ ઐચ્છિક હલન ચલન, યાદ શક્તિ, સમજ શક્તિ, જ્ઞાન પ્રાપ્ત કરવું. ઐચ્છિક હલન ચલન, યાદ શક્તિ, જ્ઞાન પ્રાપ્ત કરવું, સર્જનાત્મક કૌશલ્યો, આ બધાના કેન્દ્રો ધરાવે. બરાબર. મધ્ય કપાલી ખંડ સ્પર્શ, ઠંડી, તાપમાન અને દર્દ નો અનુભવ કરે. સ્પર્શ, ઠંડી, તાપમાન, દર્દ. સ્પર્શ થાય છે કોઈ પણ, ઠંડી, તાપમાન, તાપમાનમાં જે ઠંડી આવી રહી છે, દર્દ, દુઃખ. બરાબર. જવા દો. શંખખંડ, મારી ખંડ ચડાઈ નાખો. શંખખંડ ની વાત કરીએ આપણે તો પાશ્વીય ખંડ, અવાજ, ગંધ અને લાગણી યાદ છે. પાશ્વીય ખંડ છે અવાજ, ગંધ, લાગણી અને યાદ છે. અવાજ પાછવી અને છેલ્લો ખંડ છે. બરાબર. કોઈનો અવાજ તમે અત્યારે, ફોર એક્ઝામ્પલ કે તમે આજ કોઈ નવા વ્યક્તિને જ મળો છો, તદ્દન નવો વ્યક્તિ છે, તમે જીવનમાં પ્રથમ વખત એની સાથે મળ્યા છો, એની સાથે તમે વાત કરો છો, આવો હાવ આર યુ, તમે શું કરો છો, તમે. બરાબર. તો એ વ્યક્તિનો અવાજ જે છે તમારા મગજમાં ક્યાંક સ્ટોર થઈ જશે અને ગમે ત્યારે આથી લગભગ 5-10 દિવસ પછી આપણે વાત કરીએ કદાચ ભેગો થાય તમે અવાજ ઉપરથી ઓળખી શકો છો. તો એનો મતલબ એવો કે અવાજના કેન્દ્રો જે છે શંખખંડમાં હોય છે. ગંધ, કોઈ પણ સુગંધ છે તો દુર્ગંધ છે, ફોર એક્ઝામ્પલ કે એસિડિક એસિડ છે, વિનેગર. બરાબર. એક મોડલ પૂરો અને ખાટી ખાટી વાસ આવે તો ઇટ્સ અ બ્રિલિયન્ટ સ્મેલ. તો એ ગંધ જે છે તમે યાદ રાખી શકો છો. એકવાર તમને સુંઘાડવામાં આવે કે ભાઈ આ સુંઘી લે ચાલ. બરાબર. જો કે બધા છે કે સુંઘાડવામાં આવે એટલે સુંઘી ન લેવાનું નહીં. તો એ ગંધ જે છે તમને આજીવન યાદ રહે છે. એનું કારણ શું છે? શંખખંડની અંદર એ સ્મૃતિના ગુણધર્મ સ્વરૂપે સ્ટોર થાય છે. લાગણી, ફિલિંગ્સ, મને કઈ ખબર નથી, યાદ શક્તિ, મેમરી તો આપણે ઘણી સારી રહે છે. બરાબર. નેક્સ્ટ પશ્વ કપાલી ખંડની વાત કરીએ આપણે તો દ્રશ્ય શ્રાવ્ય કેન્દ્રો ધરાવી સાંભળવાના અને દ્રષ્ટિના કેન્દ્રો ત્યાં આવેલા હોય. દ્રશ્ય શ્રાવ્ય કેન્દ્રો ધરાવે સાંભળવાના અને દ્રષ્ટિના એટલે કે જોવાના કેન્દ્રો હોય. તમે કઈ જુઓ છો તમને યાદ રહી જાય છે, ભાઈ કોઈ વ્યક્તિને જુઓ છો તો યાદ રહી જાય છે, 5 દિવસ, 10 દિવસ, 2 વર્ષ પછી ભેગા થાય છતાં પણ તમે એને ઓળખી જાઓ છો કે યસ તમે આ જ છો. તો એ શું દેખાડે છે? તમે એક વખત એને જોયો છે એટલે તમારા મગજની અંદર એનું ચિત્ર જે છે એ ફિક્સ થઈ ગયું છે. પછી જ્યારે પણ તમે એને બીજી વખત જુઓ છો એટલે તમને મેમરાઇઝ થશે, ના આને હું ઓળખું છું, આને હું ઓળખું છું. તો એ શું દેખાડે છે કે તમામ જે પશ્વ કપાલી ખંડ છે એની અંદર ક્યાંક ને ક્યાંક એવું સ્ફુરિત થયું હોય. ટેલેન્ટ હોય છે, ટેલેન્ટ અહીંયા આવે છે, મલ્ટી ટેલેન્ટેડ પર્સન્સ હોય. બરાબર. આ તો બધા અહીંયા
મધ્યકપાલી પણ સ્પર્શ સ્થળી તાપમાન દર વિશે આપણે વાત કરી લઈએ. સંક્રમણ બાષ્પીભવન અવાજ ગંધ લાગણી યાદ શક્તિ સાથે અને આચરણ દ્રશ્ય શ્રાવ્ય એવી કહેવામાં આવે. એવી એટલે એ ફોર ઓડિયો બી ફોર વિડીયો. ઓડિયો વિડીયોના જે સેન્ટર્સ છે એ બધા અહીં આવેલા આવે. ખાસ મગજનું ધ્યાન રાખવાનું એ બાકીનો જ અંગ છે. જે યાદ હોય જે ટેલેન્ટ હોય બધું જ એક જ રહે. નમસ્તા ખબર પડે કે તમે હેલ્મેટ પહેરીને બાઇક ચલાવો શોખ ને કરો હા સર આપણે કામ કરીએ ચાલો નેક્સ્ટ આગળ. તો આપણે ક્ષેત્રીય બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં હતા. થોડુંક આગળ જે આપણે વાત કરીએ કે બાષ્પીય ગુહાની ફરતે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આવેલા હોય છે. મગજમાં એક ગુહા જોવા મળે જેને બાષ્પીય ગુહા કહેવાય. એટલે બાષ્પીય ગુહાની ફરતેની બાજુએ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આવેલા હોય છે. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આવેલ હોય. બીજું કે જેનો અગ્ર ભાગ જે છે એ મંદ હોય છે. આ જે બાષ્પીય ગુહા છે એનો અગ્ર ભાગ જે છે એ બંધ હોય છે. પણ જે પશ્વ ભાગ છે એ ખુલ્લો હોય છે. અને આ ખુલ્લો ભાગ જે છે એને મનોરોના છિદ્ર કહેવામાં આવે છે. મનોરોના જે તૃતીય ગુહાની ફરતેની બાજુએ આવેલો હોય. મગજમાં તૃતીય ગુહા નામની રચના હોય તો તૃતીય ગુહાની ફરતેની બાજુએ આવેલ હોય છે આંતર મસ્તિષ્ક. બરાબર. તો આંતર મસ્તિષ્ક જે છે એની છદને એપિથેલિયમ કહેવામાં આવે છે. આંતર મસ્તિષ્કની છદ જે છે એને એપિથેલિયમ કહેવામાં આવે છે. બીજા નંબર ઉપર જમણી અને ડાબી બાજુને થેલેમસ કહેવામાં આવે છે. આંતર મસ્તિષ્કની જમણી બાજુ અને આંતર મસ્તિષ્કની ડાબી બાજુ. બરાબર. થેલેમસ કહેવામાં આવશે. અને તળિયાના ભાગ આંતર મસ્તિષ્કનું તળિયું તો એને કહેવામાં આવે હાઇપરથેલેમસ. આ ગ્રંથિ છે જેના વિશે આપણે પછીના ચેપ્ટર 22માં ચેપ્ટરમાં ભણશું. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. એપિથેલિયમ જે છે એ એપિથેલિયમ ચેતાપેશીનું નથી બનેલું પણ રુધિરવાહિનીઓ અને ગળીમય ભાગ છે. એપિથેલિયમ વિશે વાત કરી આપણે. ચેતા તંતુઓનું બનેલું
the rachanas. Rudhir vani niti panti gadi yukta rachanas. Brother, bin. Ke happy thinking ni pachan ni bhaage. Nana gand ji rachana aave yori se. Happy thinking yoni. Pachan na bhaage. Nana. દંડ જેવી રચના હોય છે જેને પિનિયલ દંડ કહે છે. શું કહેશો આપણે? પિનિયલ દંડ. આગળ વાત કરી હાઇપોથેલેમસ વિશે. તો મગજના વક્ષ ભાગમાં જોવા મળે દ્રષ્ટિ ચેતા સાથે સંકળાયેલ છે. કરોડ સ્તંભ સાથે જોડાય છે. બરાબર કનેક્શન બોલ.
તો
செல்லு மொத்தம் நல்லா போய் चलो मगज जो है पश्व मगज जो है एंड पॉइंट बराबर पश्व मगज त्रण भाग धरावे छे એમાં પહેલા નંબર ઉપર છે અનુ મસ્તિષ્ક સેતુ અને લંબ મજ્જા પહેલા નંબર પર છે અનુ મસ્તિષ્ક બીજા નંબર પર છે સેતુ અને ત્રીજા નંબર પર છે લંબમજ્જા તો અનુ મસ્તિષ્ક સેતુ અને લંબમજ્જા જે છે આ બધા પશ્વ મગજના ત્રણ ભાગો છે એમાં સૌથી પહેલા આપણે વાત કરશું અનુ મસ્તિષ્ક વિશે અનુ તો અનુ મસ્તિષ્ક શું કહેવા માંગે છે તો કે સૌથી મોટો અને પૂર્ણ વિકસિત ભાગ છે સૌથી મોટો અને પૂર્ણ વિકસિત ભાગ છે અનુ મસ્તિષ્ક જે છે બે ભાગ ધરાવે એમાં મોટો ભાગ જે છે એ અનુ મસ્તિષ્ક ગોળા કહેવાય અનુ મસ્તિષ્ક બે ભાગ ધરાવે છે એમાં મોટો ભાગ જે છે એ અનુ મસ્તિષ્ક ગોળા તરીકે ઓળખાય અને નાનો ભાગ જે છે એ વર્મિસ તરીકે ઓળખાય અનુ મસ્તિષ્ક ગોળા અને વર્મિસ બીજા નંબર પર અનુ મસ્તિષ્ક નો બાહ્ય ભાગ ભૂખરા દ્રવ્ય અને આંતરિક ભાગ જે છે એ શ્વેત દ્રવ્ય નો બનેલો હોય તો આ છે અનુ મસ્તિષ્ક બરાબર તો એનો બહારનો ભાગ અને એનો અંદરનો ભાગ તો અનુ મસ્તિષ્કનો જે બહારનો ભાગ છે એ બહારનો ભાગ એટલે બાહ્ય ભાગ ભૂખરા દ્રવ્યનો બનેલો બાહ્ય ભાગ અને અંતર આ જે છે એ ભૂખરા દ્રવ્યનો બનેલો હોય અને આ જે છે એ શ્વેત દ્રવ્યનો બનેલો હોય ઇન શોર્ટમાં સફેદ દ્રવ્યનો બનેલો સફેદ દ્રવ્ય બહારની બાજુ અને અંદરની બાજુ ભૂખરું દ્રવ્ય આ એક વૃક્ષ જેવી રચના બનાવે છે જેને આર્બિટ વિટી કહેવામાં આવે આર્બિટ વિટી તો અનુ મસ્તિષ્ક એક વૃક્ષ જેવી રચના બનાવે છે જેને આર્બિટ વિટે કહેવામાં આવે છે બરાબર વૃક્ષ જેવી રચના આગળ સેતુ વિશે વાત કરીએ બીજા નંબર ઉપર સેતુ એટલે શું બંધ બે ઘટકોને જોડવાનું કામ કરે તો અંડાકાર રચના છે અને ચેતાતંતુની બનેલી છે અંડાકાર રચના છે ચેતા તંતુની બનેલ છે બનેલ રચના
सेतु नो नाम शू छे तो आज सेतु बच्चे छे ने या बी ने तो એટલે કે અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા બી એટલે સેતુ અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાને જોડવાનું કામ કરે શું કરશે અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાને જોડશે વાત કરીએ લંબ મજ્જા તો લંબ મજ્જા પાતળો અને બિન ચેતાકીય ભાગ ચેતાકીય વાક્ય બરોબર જે ખાસ કરીને હૃદય શ્વસન રુધિર વાહિનીઓનું સંકોચન હૃદયનું સ્પંદન હૃદય રુધિર વાહિનીઓનું સંકોચન હૃદયનું સ્પંદન ખબર હાર્ટબીટ આના સિવાય શ્વસન રુધિર દબાણ લાળનો સ્ત્રાવ ગળવાની ક્રિયા શ્વસન લાળનો સ્ત્રાવ ગળવાની ક્રિયા ઉલટીની ક્રિયા છીંક ખાવાની ક્રિયા ઘણી બધી ક્રિયાઓ હોય પણ આપણે બહુ ક્રિયાઓ નથી અહીંયા સુધી કરવું છે આ બધાનું નિયમન કરવાનું કામ કરે છે આ બધાના નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે કરશું.